નમસ્તે હું ડૉક્ટર વિકલ્પ કોટવાલ સંવિધાન કરર એકેડેમીની આપણી કરંટ અફેર્સની લેક્ચર સિરીઝમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરીશું તાજેતરમાં જ આપણી સંસદના બંને ગૃહોમાંથી પારિત થયેલા એક વિધેયક વિષય જે વિધેયકનું નામ છે એકસો છવ્વીસમું બંધારણીય સુધારા વિધેયક ઇંગ્લિશમાં કહીએ વન ટ્વેન્ટી સિક્સ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ શેના વિશે છે આ બિલ આપણી લોકસભા તેમજ વિધાનસભા એમ આપણી ધારાસભાઓમાં શેડ્યુલ કાસ્ટ તેમજ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે જે આરક્ષણ રાખવામાં આવે એ આરક્ષણની સમય તાજેતરમાં સંસદના બંને ગૃહોમાંથી પારિત કરવામાં આવ્યું છે હવે આ બિલને વધુ યોગ્ય રીતે સમજવા માટે થોડીક બંધારણીય જોગવાઈઓ અને પૃષ્ઠભૂમિનો આપણે અભ્યાસ કરવો રહ્યો ભારતની અંદર આરક્ષણ મુખ્યત્વે ત્રણ જગ્યાએ જોવા મળે એક શૈક્ષણિક સંસ્થાનોમાં જોવા મળતું આરક્ષણ બીજું સરકારી નોકરીઓમાં જોવા મળતું આરક્ષણ અને ત્રીજું ધારાસભાઓમાં જોવા મળતું આરક્ષણ ધારાસભાઓ એટલે આગળ લોકસભા વિધાનસભા પંચાયતો નગરપાલિકાઓ વગેરે ધારાસભાઓમાં જોવા મળતું આરક્ષણ કે જેને આપણે પોલિટિકલ રિઝર્વેશન રાજનૈતિક આરક્ષણ કહેતા હોઈએ નોંધવાની વાત એ છે કે એકસો છવ્વીસમું બંધારણીય સુધારા વિધેયક એ માત્ર ને માત્ર રાજનૈતિક આરક્ષણની સમય મર્યાદા વધારવા વિશે છે અહીં આગળ સરકારી નોકરીઓના આરક્ષણ તેમજ શૈક્ષણિક સંસ્થાનોના આરક્ષણ વિશે એકસો છવ્વીસમાં બંધારણય સુધારા વિધેયકમાં કોઈ વાત નથી મૂળભૂત રીતે આપણા બંધારણની અંદર માત્ર ને માત્ર રાજનૈતિક આરક્ષણને જ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું મૂળ બંધારણમાં ક્યાંય શૈક્ષણિક સંસ્થાનો તેમજ સરકારી નોકરીઓના આરક્ષણને ફરજિયાત નહોતું રાખવામાં આવ્યું અને તેથી જ આરક્ષણની જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી એ માત્ર ને માત્ર પોલિટિકલ રિઝર્વેશન માટે નક્કી કરવામાં આવી હતી શૈક્ષણિક આરક્ષણ તેમજ સરકારી નોકરીઓના આરક્ષણ માટે કોઈ જ સમય મર્યાદા આપણા બંધારણમાં નિશ્ચિત નહોતી કરવામાં આવી આની જ વધુ સારી સમજ મેળવવા માટે એના સંબંધિત બંધારણના અનુચ્છેદોનો પણ આપણે અભ્યાસ કરીએ આપણા બંધારણમાં પહેલેથી એક ભાગ મુકાયેલો છે ભાગ સોળ જેનું ટાઇટલ છે સ્પેશિયલ પ્રોવિઝન્સ ફોર સર્ટેન ક્લાસીસ ચોક્કસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ આ જ ભાગ સોળના અનુચ્છેદ ત્રણસો ત્રીસમાં જોગવાઈ કરાયેલી હતી કે લોકસભામાં અનુસૂચિત જાતિઓ તેમજ જનજાતિઓ માટે ફરજિયાતપણે આરક્ષણ રાખવાનું રહેશે બિલકુલ એ જ પ્રમાણે અનુચ્છેદ ત્રણસો બત્રીસમાં જોગવાઈ કરાયેલી હતી કે તમામ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ જનજાતિઓ માટે ફરજિયાતપણે આરક્ષણ રાખવાનું રહેશે આજ આપ જોશો તો ત્રણસો ત્રીસમાં અનુચ્છેદ મુતાબિક હાલમાં આપણી લોકસભામાં ચોર્યાસી બેઠકો અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત હોય છે ઉપરાંત સુડતાલીસ બેઠકો અનુસૂચિત જનજાતિઓ માટે લોકસભામાં આરક્ષિત રાખવામાં આવે છે અલગ અલગ રાજ્યોની જાતિઓ માટે પાંચસો વિધાનસભાઓમાં અનુસૂચિત જનજાતિઓ માટે પણ આરક્ષિત હોય છે આ તમામ આરક્ષણ અનુચ્છેદ ત્રણસો ત્રીસ અને અનુચ્છેદ ત્રણસો બત્રીસ હેઠળ રાખવામાં આવે છે પરંતુ સાથે આ જ ભાગ સોળમાં વધુ એક અનુચ્છેદ મુકાયેલો હતો એ અનુચ્છેદ છે ત્રણસો જે 334 પાનુ છેદમાં જોગવાય કરાયલી હતી કે લોકસભા તેમજ વિધાન આ જે કોઈ પણ એસસી એસટી રિઝર્વેશન રાખવામાં આવે છે એની સમય મર્યાદા બંધારણ અમલમાં આવે ત્યાંથી લઈને 10 વર્ષ માટે રહેશે આપણો બંધારણ લાગુ પડ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ તેથી જ લોકસભાને રાજ્યની વિધાનસભાઓમાં સભાઓમાં એસસી એસટી ની 10 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થઈ જાય પચીસ જાન્યુઆરી ઓગણીસો સાહીઠ ના રોજ દસ વર્ષની અંદર પૂર્ણ થાય પરંતુ સાથે સવાલ એ પણ ઉભા થાય કે શું આ દસ વર્ષની અંદર આપણે એવો સમરસ સમાજ બનાવી હતા કે જ્યાં આરક્ષણ સિવાય પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના પ્રતિનિધિઓ લોકસભાને અને વિધાનસભાઓમાં સ્થાન પામી શકે કોઈ પણ વર્ગ હોય લઘુમતી વર્ગ હોય દબાયેલો વર્ગ હોય કોઈ પણ પછાત વર્ગ હોય દરેક વર્ગે પોતાના અધિકારોનું રક્ષણ કરવા માટે ધારાસભાઓમાં પોતાના પ્રતિનિધિઓ હોવાની જરૂર પડે પોતાના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં એ વર્ગ પોતાનો અવાજ ન ઉઠાવી શકે પોતાના અધિકારોના રક્ષણ માટે કોઈ પ્રયત્ન ન કરી શકે અને એટલા જ માટે તો આરક્ષણ આપવામાં આવતું હોય સવાલ એવું ભા થાય કે આરક્ષણની ગેરહાજરીમાં શું આ વર્ગના પ્રતિનિધિઓ લોકસભા તેમજ વિધાનસભાઓમાં પહોંચી શકશે શું કહેવાતો બાકીનો સભ્ય સમાજ આ વર્ગના પ્રતિનિધિઓને સામાન્ય મત વિસ્તારમાંથી ચૂંટીને મોકલશે અહીં આગળ સ્વાભાવિક રીતે આપણને જવાબ મળ્યો ના દસ વર્ષના આરક્ષણના સમયગાળા બાદ પણ હજુ સુધી આપણે સમરસ સમાજની રચના નહોતા કરી શક્યા અને તેથી જ નિર્ણય લેવાયો કે આરક્ષણને વધુ દસ વર્ષ માટે લંબાવવામાં આવે તેથી જ આપણા બંધારણમાં થાય છે સુધારો અને આ જ સુધારા દ્વારા ત્રણસો ને ચોત્રીસમાં અનુચ્છેદમાં આરક્ષણની જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી દસ વર્ષ એને સ્થાન પર મૂકીને મૂકી દેવામાં આવ્યું વીસ વર્ષ એટલે કે અહીં આગળ દસ વર્ષના સ્થાન પર લખાય વીસ વર્ષ તેથી જ આરક્ષણ ઓગણીસો પચાસથી વીસ વર્ષ માટે લાગુ રહે એટલે કે આ મર્યાદા પૂર્ણ થાય ઓગણીસો સિત્તેરના વર્ષમાં વીસ વર્ષના વર્ણ ફરી એકવાર આપણે સવાલ ઉભો કરવાનો થયો કે શું એસસી એસટી રિઝર્વેશનની ગેરહાજરીમાં આ વર્ગના પ્રતિનિધિઓ લોકસભા અને વિધાનસભાઓમાં સ્થાન મેળવી શકશે ખરા ફરી એકવાર આપણને જવાબ મળ્યો ના અને તેથી જ આરક્ષણની આ જે સમયમર્યાદા હતી ફરી એકવાર બંધારણમાં સુધારો કરીને એને લંબાવવામાં આવી ત્રીસ વર્ષ માટે ત્રીસમાંથી ચાળીસ વર્ષ ચાળીસમાંથી પચાસ વર્ષ પચાસમાંથી સાળીસ વર્ષ અને આ રીતે સમયે સમયે આપણે સમયમર્યાદાને લંબાવતા રહ્યા છેલ્લે બે હજાર નવના વર્ષમાં આપણા બંધારણમાં કરાયો તો પંચાણુંમાં સુધારો અને આ જ પંચાણુંમાં બંધારણીય સુધારા દ્વારા આરક્ષણની સમયમર્યાદાને ત્રણસોને ચોત્રીસમાં અનુચ્છેદમાં લંબાવીને કરાઈ સિત્તેર વર્ષ અર્થાત બંધારણ લાગુ પડે ત્યાંથી લઈને સિત્તેર વર્ષ સુધી આરક્ષણને ચાલુ રાખવાની મંજૂરી સુધારા દ્વારા કરવામાં આવી ગણતરી કરીએ તો આ સિત્તેર વર્ષની જે સમયમર્યાદા છે એ પચીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ પૂર્ણ થાય છે સિત્તેર વર્ષના આ સમય બાદ આજે પણ આપણે સવાલ ઉભો કરવાનો થાય કે શું આવા આરક્ષણની ગેરહાજરીમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના પ્રતિનિધિઓને કહેવાતો બાકીનો સભ્ય સમાજ પોતાના મત વિસ્તારમાંથી ચૂંટીને મોકલશે ખરો આજના સમયમાં જે પ્રકારની પરિસ્થિતિઓનું વારંવાર આપણે સર્જન થતા જોઈએ છીએ ફરી એકવાર આપણને જવાબ નકારાત્મક જ મળે અને તેથી જ આ આરક્ષણને હજુ પણ લંબાવવાની જરૂરિયાત પડે આપણા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદજીએ ખુદ લોકસભાની અંદર નોંધ્યું કે બંધારણ સભાએ બંધારણ ઘડતી વખતે જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ગો માટે આરક્ષણની જોગવાઈ કરી હતી એ પરિસ્થિતિઓ હજુ સમાપ્ત થઈ નથી આ વર્ગોએ વિકાસ સાધ્યો છે ખરો પરંતુ સાથે ને સાથે બંધારણના ઘડવૈયાઓ સમક્ષ એમની જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરક્ષણ માટેનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું આ પરિસ્થિતિઓ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જ નથી અને તેથી જ આ આરક્ષણને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવું એ જરાય તાર્કિક નહીં ગણાય અને તેથી જ આ આરક્ષણને ને ચોત્રીસમાં અનુચ્છેદ મુજબ હજુ વધારે સમય લંબાવવાની જરૂરિયાત છે સરકારના આજ નિર્ણય મુજબ રજુ કરવામાં આવ્યું એકસો ને છવ્વીસમો બંધારણીય સુધારા વિધેયક કે જેમાં જ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે ત્રણસો ને ચોત્રીસ માં અનુચ્છેદમાં હાલમાં જે લખાયેલું છે સિત્તેર વર્ષ અને સ્થાન પર લખવામાં આવશે એસી વર્ષ કે જેથી એ હજુ વધારે દસ વર્ષ માટે લંબાવી શકાય બે હજાર ત્રીસ સુધી એને લંબાવી શકાય આ તો ખરું જ પરંતુ સાથે નોંધવું રહ્યું કે અહીં આગળ એકસો ને છવ્વીસમાં બંધારણીય સુધારા વિધેયક દ્વારા પોલિટિકલ રિઝર્વેશન જો બીજા દસ વર્ષ માટે લંબાય તો એ માત્ર લોકસભામાં નથી લંબાતું સાથેના સાથે એ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લંબાય છે રાજ્યોનો પ્રશ્ન આવ્યો રાજ્યોના હિતનો મુદ્દો આવ્યો તેથી જ આ બંધારણીય સુધારો આપણે માત્ર સંસદ એકલામાંથી બિલ પારિત કરીને ન કરી શકીએ આપણા બંધારણમાં સુધારા કરવા માટે જે અનુચ્છેદ આપવામાં આવે છે ત્રણસો અડસઠ એ ત્રણસો જ નહીં બીજી પ્રક્રિયાને આપણે અનુસરવી પડે એટલે કે જ્યાં સંસદમાંથી વિશેષ બહુમતીથી તો આ બિલ પાસ કરવું જ કરવું પડે એ ઉપરાંત ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્ય વિધાનમંડળોની પણ આપણે મંજૂરી મેળવવી પડે અને તેથી જ અહીં આગળ સંસદના બંને ગૃહોમાંથી વિશેષ બહુમતીથી આ બિલ પાસ થઈ ચૂક્યું છે અને હવે તે રાજ્યોને મોકલી આપવામાં આવ્યું છે ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યો જો આ બિલને મંજૂરી આપશે તો અને તો જ આ બંધારણીય સુધારો શક્ય બનશે તે સિવાય નહીં સાથે છે એકસો છવ્વીસમાં બંધાણે સુધારાના ખરડાની અસર માત્ર ને માત્ર લોકસભા અને વિધાનસભાઓને જ પડશે એવું નથી કારણ આપ વાંચો આપણા બંધારણનો ભાગ નવ તેમજ ભાગ નવ ક બંધારણનો ભાગ નવ પંચાયતો વિશે છે નવ ક નગરપાલિકાઓ વિશે છે ભાગ નવ અને નવ ક પ્રમાણે લોકસભા અને વિધાનસભાની માફક પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ એસસી એસટી રિઝર્વેશન રાખવામાં આવે છે ભાગ નવ અને નવ કની જોગવાઈઓ પ્રમાણે પંચાયતો અને નગરપાલિકાઓમાં એસસી એસટી રિઝર્વેશનની સમયમર્યાદા એ જ રહેશે કે જે ત્રણસો ને ચોત્રીસમાં અનુચ્છેદમાં લખવામાં આવી છે એનો અર્થ એ થયો કે પંચાયતો અને નગરપાલિકાઓનું એસસી એસટી રિઝર્વેશન પણ પચીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું હતું અહીં આગળ જો સુધારા વિધેયક દ્વારા આપણે સમય મર્યાદા વર્ષથી કરી વર્ષ એનો અર્થ એ થયો લોકસભા અને વિધાનસભામાં તો એસસી એસટી રિઝર્વેશન દસ વર્ષ માટે લંબાશે જ પરંતુ એની સાથોસાથ તમામ પંચાયતો અને તમામ નગરપાલિકાઓમાં પણ એસસી એસટી રિઝર્વેશન બીજા દસ વર્ષ માટે લંબાશે ત્યાં પણ બે હજાર ત્રીસના વર્ષ સુધી આરક્ષણ લંબાશે આમ એકસો છવ્વીસમાં બંધારણય સુધારાના વિધેયકને ફક્ત લોકસભાના વિધાનસભાના જ પરિપ્રેક્ષ્યમાં વિચારવું એ કદાચ મર્યાદિત ખ્યાલ ગણાશે એને સ્થાનિક સ્વરાજના સંદર્ભમાં પણ જોવા જોઈએ સાથે જ અહીં આગળ એ પણ નોંધવું કે જ્યારે એકસો છવ્વીસમાં બંધારણય સુધારા વિધેયકને સંસદમાંથી પસાર કરવા અંગેની ચર્ચાઓ ચાલી રહી હતી એ જ સમયે લો મિનિસ્ટર દ્વારા વધુ એક સ્પષ્ટતા કરવામાં આવી વધુ એક જાહેરાત કરવામાં આવી કે હવે સરકાર ન્યાયિક સંસ્થાઓની અંદર પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે આરક્ષણનો વિચાર કરી રહી છે જો આપ જોશો તો આપણી વ્યવસ્થાના ત્રણ અંગો ધારાકીય અંગ કારોબારી અંગ અને ન્યાયિક અંગ આ ત્રણ અંગોમાંથી માત્ર એક અંગ છે જ્યુડિશિયલ ઓર્ગન ન્યાયિક અંગ કે જેમાં આ પ્રમાણે પછાત વર્ગો માટે આરક્ષણ નથી રાખવામાં આવતું ધારાસભાઓમાં આરક્ષણ હોય છે સરકારી નોકરીઓમાં આરક્ષણ હોય છે તેથી ધારાકીયના કારોબારી અંગમાં તો આરક્ષણ જોવા મળે છે પરંતુ ન્યાયિક અંગની અંદર ન્યાયાધીશોની જગ્યાઓમાં કોઈ જ આરક્ષણ જોવા મળતું નથી અને તેથી જ અહીં આગળ સંસદની અંદર શ્રી મંત્રી દ્વારા રજૂઆત જે કરવામાં આવી કે ન્યાયિક સંસ્થાઓમાં પણ અદાલતોમાં પણ હવે આરક્ષણ માટે સરકાર વિચાર કરી રહી છે આ પણ એક નવી જ પહેલના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ આની સાથે એકસો છવ્વીસમાં બંધારણય સુધારાના આરક્ષણ વિશેના ખ્યાલને આપણે સ્પષ્ટ કર્યો આવનારા વિડીયો લેક્ચરમાં આવી જ કોઈક વધુ એક રસપ્રદ ચર્ચા સાથે ફરીવાર મળીએ આભાર નમસ્તે